એક તરફ નોટબંધીની આખરી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બીજી તરફ જૂની ચલણી નોટો તળાવના પાણીમાં સહેર કરતી નજરે પડી રહી છે. ગોધરાના રામસાગર તળાવમાં 500ના દરની જૂની નોટો જણાઈ આવતા ચકચાર મચી જવા પામી હતી, જ્યારે તંત્ર દ્વારા તપાસની તસ્દી ન લેવાતા કાળા કુબેરની કુંડળી સામે આવી ન હતી. ગોધરાના રામસાગર તળાવમાં 500ના દરની જૂની નોટો દેખાઈ આવતા ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારે કુદરતી હાજતે આવતા સ્થાનિક લોકોને તળાવના પાણીમાં શેર કરતી રૂપિયા 500ના દરની જૂની નોટો નજરે પડી હતી. તળાવ નજીક આવેલ રવિ કોર્પોરેશન પાસેના કિનારે 500ના દરની જૂની નોટો જણાઈ આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ કેટલાક લોકો તળાવમાં ચંપલાવી નોટો બહાર કાઢી હતી અને ત્યારબાદ નોટની ખરાઈ કરતા 500ના દરની જૂની ચલણ નોટો હોવાનું માલુમ પડ્યું હતું. હા સાહેબ, મેં સાલકા લઈને આવ્યો, પેશાબ મને આવેલું સાહેબ, તો હું તળાવમાં દેખ્યા, બધું પબ્લિક દેખેલું, તો હું તે ઉપર ઊભો રહેલો જ હતો, તો મેં અંદર ના પડ્યો, તો બધા માણસ કહેતેલા ભાઈ નોટો પડી છે કે બહાર કાઢી આપો કે, તો મેં બહાર કાઢીને અહીં જ ઊભો રહ્યો છું. બસ પબ્લિકે દેખ્યું તો કે અસલી છે કે લઈ જાઓ, લેવી હોય તો. કેટલી નોટો હતી? 3 જ હતી સાહેબ ખાલી. બીજી નોટો હતી ખરી? ના, આપણે એવું નહીં, આપણે તો પાણીમાં તરતા નહીં હતો સાહેબ, પડી ગયેલો પાણીમાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો, તો બીજી તરફ જૂની નોટો મોટા પ્રમાણમાં પાણીની અંદર હોવાની શંકા સેવાઈ રહી છે. જોકે સ્થાનિક તંત્ર દ્વારા મામલે ગંભીરતા ન દાખવતા તળાવની અંદરના ભાગે તપાસ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા ન દાખવતા તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જ્યારે તપાસના ભાગરૂપે વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો જૂની ચલણી નોટ મામલે ઘણા ખરા નવા ખુલાસા બહાર આવી શકે તેમ છે. સાથે અનેક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે. તો બીજી તરફ નોટબંધી બાદ ચાલી રહેલ કાળા કુબેરોની કતારમાં વધુ એક ગોધરા શહેરના કાળા કુબેરીનો પણ ઉમેરો થાય તેવી શક્યતા છે. હાનિફ ભગતનો રિપોર્ટ, ગોધરા.